हेलो फ्रेंड्स, वेलकम टू माय क्लासरूम ऑनलाइन। आज की तारीख है 10 डिसेम्बर 2020। आपने बे इम्पोर्टेंट टॉपिक एक्जाम रिलेटेड जोवाना छे। एक छे के कोविड बाद इकोनॉमी रिकवरी विषय, जे इकोनॉमिक टॉपिक साथ आपणे रिलेट करी शकीशुं, अने बीजो छे माल न्यूट्रिशन विषय, जे इंडियन हेल्थ जो जो आपणो टॉपिक होय छे एक्जाम में, एनी साथे आपणे रिलेट करी शकीशुं। तो डिस्कशन शुरू करिए। आजना राइटर कहे छे कि भाई, गवर्नमेंट एवं जो मानती हो कि कोरोना पछी जे छे लॉकडाउन हवे हटाई लीधुं छे, बधी इकोनॉमिक एक्टिविटीज पहला जेवी थई गई छे, एटले जे छे इकोनॉमी एनी जाते जे छे पाटा उपर आवी जशे, तो एवुं थवानी संभावना खूब ओछी छे। केम? तो कि भाई, फर्स्ट क्वार्टर जे छे एमां जे जीडीपी जे छे 23% डाउन थई, बराबर छे। सेकंड क्वार्टर में जे छे ए 7% डाउन थई, मतलब पहला करता थोड़ो जे छे परिस्थिति में सुधार थयो, पण कॉन्स्टंट बे क्वार्टर सुधी जे छे इकोनॉमी डाउन थई। इकोनॉमी वधवानी शुरू थई छे पहला करता, પણ જે છે એ પ્રી કોવિડ એરા, મતલબ કોરોના પહેલાંની જે કન્ડિશન હતી એવી આવી જશે, એની જાતે સરકારે કોઈ સ્ટેપ નહીં ભરવા પડે એવું જો સરકાર માનતી હોય તો એની ભૂલ છે, એવું રાઇટર કહે છે, બરાબર છે। સરકારનું કહેવું છે કે ભાઈ, ઇકોનોમી જે છે V-shape માં આગળ વધશે। V-shape માં મતલબ કે પહેલાં જે છે એ આવી રીતે ચાલતી હતી, બરાબર છે, ત્યારબાદ કોરોના અને લોકડાઉનને કારણે ડાઉન થઈ, હવે જે છે એ ધીમે ધીમે નહીં વધે, આમાં ધીમે ધીમે નહીં વધે। ગવર્મેન્ટનું કહેવું છે કે આમ શાર્પ જે છે એમાં અપ આવશે, બરાબર, પણ રાઇટર કહે છે કે એવું જરૂરી નથી કે આવું થાય। કેમ? એના પાછળના બે ત્રણ કારણ આપે છે। એક તો જોબ લોસ, બરાબર, કોરોનાને કારણે ઘણા બધા લોકોનો જે છે જોબ લોસ થયો છે, અથવા તો સેલેરી કટ થઈ છે, અથવા તો જે છે ઓછી સેલેરીમાં અત્યારે કામ કરી રહ્યા છે, એને કારણે જે છે આવક ઓછી થઈ છે, બરાબર, વેપારીઓની જે છે ઇન્કમ ઓછી થઈ છે। બીજું કે લોકો જે છે ખર્ચ કરતા ભીવે છે, એમને એવું થાય છે કે ભાઈ ફરી બની શકે કદાચ લોકડાઉન આવે, અથવા નોકરીમાંથી જો છૂટા કરે, અથવા તો કોઈ મોટો જો ખર્ચો આવી જાય, હોસ્પિટલમાં દાખલ થવાનો થાય, તો જે છે એ રૂપિયા પોતાની જોડે હોવા જોઈએ, એટલે જે છે એક્સ્ટ્રા જે એક્સપેન્ડિચર હતો, જરૂરિયાત પૂરતી જ લોકો વસ્તુ ખરીદે છે। બીજું, અત્યારમાં કોરોનાનો ભય છે, એટલે જે છે બિલકુલ જે બહુ જીવન જરૂરની વસ્તુ હોય એવી લોકો ખરીદે છે, અધરવાઇઝ જે છે ખરીદતા નથી, એને કારણે શું ડિમાન્ડ ઓછી છે। ઇકોનોમીમાં આપણે જાણીએ છીએ ઇકોનોમી કેવી રીતે કામ કરે, કે ડિમાન્ડ હોય, બરાબર છે, ડિમાન્ડ થાય તો એને પૂરી કરવા માટે કંપનીઓ સપ્લાય કરે, એના માટે જે છે પ્રોડક્શન વધારે એટલે વધારે લોકોને નોકરી આપે, તો જે છે દરેકને જોબ મળે, દરેકનો સેલેરી થાય, એ લોકો ખર્ચ કરે, એટલે પાછી ડિમાન્ડ વધે, એટલે આખી જે એક ચક્ર ચાલ્યા કરે, પણ ડિમાન્ડ ઓછી છે, બરાબર, તો ત્યાંથી જે છે ઇકોનોમીનું ચક્ર ઇન્ડિયાનું અટકેલું છે। તો હવે રાઇટર કહે છે કે માંગ વધારવા માટે કરવું શું, બરાબર, કેવી રીતે માંગ વધશે, તો જે છે ખર્ચ વધારવો પડશે। હવે જ્યારે લોકો જોડે પૈસા નથી, લોકો ખર્ચ કરતા ગભરાય છે, તો ખર્ચ કરશે કોણ? ખર્ચ કરશે ગવર્મેન્ટ। ગવર્મેન્ટે ખર્ચ કરવો જોઈએ, મતલબ મોટા મોટા પ્રોજેક્ટ ગવર્મેન્ટે જે છે કરવા જોઈએ, કોઈ બી રીતે લોકોના હાથમાં પૈસા પહોંચે, લોકોને જે છે એ ઇન્કમ લેવલ વધે, ડિમાન્ડ વધે રૂરલ એરિયામાં, એવા જે સ્ટેપ ગવર્મેન્ટે લેવા જોઈએ। ઇકોનોમી ડાઉન થઈ રહી છે એના માટે જે છે અમુક ડેટા રાઇટર આપે છે કે કન્ઝ્યુમર્સ ગુડ્સ એન્ડ સર્વિસ એક્સપેન્ડિચર, મતલબ કે લોકો કેટલો ખર્ચ કરે છે પોતાને સર્વિસીસ લેવા માટે અને ગુડ્સ માટે, બરાબર છે, તો એ જે છે ડાઉન થયો છે, બતાવે છે કે હાઉસહોલ્ડ જે છે અત્યારે ખર્ચ કરતા વિચાર કરે છે। બીજું કે ફિક્સ કેપિટલ ફોર્મેશન ડાઉન થયું છે, મતલબ શું કે જે કંપનીઓ હતી એ નવા નવા પ્લાન્ટ ઊભા કરે, નવી મશીનરી ઊભી કરે કે જેનાથી પ્રોડક્શન વધે, એ જે છે કંપનીઓ બહુ જ ઓછું કરે છે। કેમ? કારણ કે એટલું જરૂર જ નથી પડતી, એટલું પ્રોડક્શન જ ઓલરેડી અત્યારનું પ્રોડક્શન જ એમનો પડી રહે છે એવી કન્ડિશન છે, તો જે છે નવું ફિક્સ કેપિટલ ફોર્મેશન કંપનીઓ દ્વારા કરવામાં આવતું નથી, જે બતાવે છે કે ઇકોનોમી ઘણી ડાઉન છે। બીજું કે કેન્દ્ર સરકાર ખર્ચ કરે, એની જોડે જો રાજ્ય સરકાર ખર્ચ કરે, બરાબર, તો જે છે ઇકોનોમી ઝડપી વધે, પણ રાજ્ય સરકાર અત્યારે ખર્ચ કરી શકે એવી કન્ડિશનમાં નથી, દરેક રાજ્ય સરકારની વાત છે। કેમ? કે કોરોનાને કારણે જે છે એ સ્ટેટ ગવર્મેન્ટના રેવન્યુ પર અસર થયો છે, બરાબર। બીજું કે GST ના કારણે જે છે એ કેન્દ્ર સરકારે એવો વાયદો કર્યો હતો કે 2017 બાદ 5 વર્ષ સુધી જો GST ને કારણે જે છે રાજ્યોની આવક ઓછી થશે તો 5 વર્ષ સુધીને કમ્પન્સેટ કરશે, પણ કોરોનાને કારણે આ એક અભૂતપૂર્વ પરિસ્થિતિ છે, 2017 માં કોઈ વિચાર્યું નહોતું કે આવું થશે, એને કારણે જે છે કેન્દ્ર સરકાર કહે છે કે અમે થોડીક મદદ કરીશું, પૂરેપૂરી મદદ અમે નહીં કરી શકીએ। તો થાય છે શું કે રાજ્યોની જે છે ઓલરેડી આવક ઓછી છે, બીજું કે એમની લોન લેવાની કેપેસિટી ઓછી, એમને લોન જલ્દી મળે નહીં, કેન્દ્ર સરકારને લોન મળી શકે વર્લ્ડ બેંક જોડેથી, IMF જોડેથી, ઇવન બીજા દેશ પણ મદદ કરે કેન્દ્રને, રાજ્યને સીધો કોઈ મદદ કરી શકે નહીં સિવાય કે કેન્દ્ર સરકાર। બીજું શું થાય છે કે ભાઈ, ટેક્સ નવો લગાડી શકતી નથી, GST આવી ગયો એટલે એમનું નવો ટેક્સ લગાડવાની જે કેપેસિટી હતી એ પણ ડાઉન થઈ, એટલે રાઇટર કહે છે કે રાજ્ય સરકારોની જે છે આવક ઓછી થાય છે, એ પણ ડિમાન્ડ વધારવા માટે જે છે એ જરૂરી પૂરતા એક્શન લઈ શકતી નથી। તો શું થશે? તો કે ભાઈ, ખાલી ફાર્મ લો લાવવાથી કે લેબર કોડમાં ચેન્જ કરવાથી જે છે કેન્દ્ર સરકાર બેસી રહેશે એવી રીતે ડિમાન્ડ નહીં વધે, એના માટે જે રાઇટરે 2-3 આઈડિયા આપ્યા છે
કે ભાઈ એક તો જે છે એ ગેરંટીડ ઇન્કમ ઉભી કરવી પડશે, બરાબર છે, ફિક્સ ગેરંટીડ ઇન્કમ ઉભી કરવી પડશે. જેમ કે મનરેગા સ્કીમ છે, બરાબર, મનરેગામાં આપણે જાણીએ છીએ કે ભાઈ ફિક્સ વેજ આપવામાં આવે છે અમુક મહિનાઓ સુધી વર્ષના, એવું જે છે એ વધારવું પડશે. મનરેગામાં જે છે એલોકેશન વધારવું પડશે, શહેરમાં પણ આવી કોઈ સ્કીમ શરૂ કરવી પડશે. ડાયરેક્ટ બેનિફિટ લોકોના ખાતામાં ડાયરેક્ટ અમુક જે છે વલનરેબલ સેક્શન, ધારો કે ગરીબી રેખા છે નીચેના લોકો, એમના ખાતામાં સરકાર દર મહિને ફિક્સ પૈસા નાખે. બીજું, ખેડૂતોની આવક વધે એના માટે જે છે હજુ સરકારે પ્રયત્ન કરવા પડશે. તો આનાથી શું થશે કે રૂરલ એરિયામાં લોકોના તો પૈસા આવશે તો એ લોકો બજારમાં જઈને વસ્તુ ખરીદશે, તો કંપનીઓ બનાવશે, તો જે છે જીડીપી આગળ આવશે. રાહ જોવાથી કે એની જાતે બધું સેટ થશે એવું થશે નેવું રાઇટરનું કહેવું છે. એક ટોપિક. બીજો ટોપિક હતો માલ ન્યુટ્રિશનની થ્રેટ વિશે. થ્રેટ શબ્દ વાપરવામાં આવે છે સૌ પ્રથમ માલ ન્યુટ્રિશન, બરાબર, માલ ન્યુટ્રિશન એટલે કુપોષણ, બરાબર. તો રાઇટર કહે છે કે ભાઈ ઇન્ડિયામાં જેમ ભ્રષ્ટાચાર એક બહુ જૂનો અને મોટો પ્રોબ્લેમ છે, ગરીબી એક મોટો પ્રોબ્લેમ છે, આતંકવાદ એક મોટો પ્રોબ્લેમ છે, એના કરતાં પણ જો ઇમિડિયેટ થોડા સમયમાં જેના પર એક્શન લેવાની જરૂર હોય એવો જો મોટી કોઈ થ્રેટ હોય તો રાઇટરના મતે છે માલ ન્યુટ્રિશન. કેમ? તો રાઇટર કહે છે કે ભાઈ જેમ કોરોના બાદ જે છે એ આમાં વધારો થયો છે, બરાબર છે. તો રાઇટરનું કહેવું છે કે ભાઈ આ જે છે કુપોષણ જે હોય એ ખાલી શારીરિક રીતે બાળકને હેરાન નથી કરતું કે ભાઈ એનો શરીરનો વિકાસ ના થાય, દુબળો પાતળો દેખાય, થાકી જાય, એનો માનસિક વિકાસ પણ ઓછો થાય છે. એને લીધે શું થાય કે એક મોટું હ્યુમન રિસોર્સ ભારત ખોઈ રહ્યું છે કે જે બાળકો આગળ જઈને કદાચ સ્પોર્ટ્સમાં આગળ વધે, કંપનીઓમાં કામ કરી શકે, કોઈ નવી શોધ કરી શકે, બરાબર, બહારના દેશમાં જઈને કામ કરી શકે, સાયન્ટિસ્ટ બની શકે, એવા ઘણી બધી પ્રતિભાઓ છે, પણ કુપોષણને કારણે જે છે એ ઇન્ડિયાનો હ્યુમન રિસોર્સિસ ખોઈ રહ્યું છે. બીજું કે લાખો બાળકોના દર વર્ષે મૃત્યુ થાય છે, 6 વર્ષ સુધીના બાળકો, લાખો બાળકોના મૃત્યુ થાય છે. એક ડેટા પ્રમાણેથી 70% એનું જો કારણ જોવા જાય તો ડેફમાં જઈને એનું કારણ જોઈએ તો માલ ન્યુટ્રિશન હોય છે, બરાબર. હવે રાઇટર એના વિશે કહે છે કે ભાઈ જે કુપોષિત બાળકો હોય એ લોકોની સ્કૂલમાં પણ જે છે પ્રેઝન્સ ઓછી થાય. પહેલાં તો વારેઘડી બીમાર પડે, શાળા અટેન્ડ ના કરી શકે, આખું વર્ષમાં ખૂબ ઓછા દિવસ અટેન્ડ કરે એમાં જે છે એનું કોન્સન્ટ્રેશન ના રહે, બરાબર, એટલે ત્યાં પણ જે છે ભણવામાં પાછળ રહે. બીજું, શારીરિક વિકાસ ન રહે, મતગમતમાં આગળ વધી શકે. તો આ એક આખી વિશેષ સાયકલ ચાલે. કેમ? કે કુપોષિત હોય બાળક એ આવી રીતે ભણી ના શકે, કંઈ જીવનમાં કરી ના શકે, એટલે જે છે કદાચ મોટું થાય, બરાબર, તો એની આવક, એ ભણેલો ના હોય એટલે એની આવક એટલી ના થાય, ના થાય એટલે એના જે બાળકો થાય એને પણ સારું ખાવાનું ના આપી શકે, હેલ્થ ના આપી શકે, એટલે જે છે એ પણ કુપોષિત રહે. એમ પેઢી દર પેઢી જે છે આખી સાયકલ જે છે ચાલ્યા કરે તો એ સાયકલને બ્રેક કરવી પડશે. નહીંતર જો ઇન્ડિયામાં કુપોષણ હવે વધશે તો આવનારી જનરેશન પણ કુપોષિત થશે એ નક્કી છે. તો નેશનલ ન્યુટ્રિશન સર્વે શું કહે છે કે 50% બાળકો, કુલ બાળકો જે 6 વર્ષ સુધીના, આમાંથી 50% બાળકો જે છે એ સ્ટન્ટિંગ અને વેસ્ટિંગના શિકાર છે. સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ એટલે શું પ્રશ્ન થાય? તો સ્ટન્ટિંગ એટલે ઉંમર પ્રમાણેની ઊંચાઈ ઓછી હોવી. ધારો કે 3 વર્ષનું 4 વર્ષનું બાળકની જેટલી નેચરલ હાઇટ હોવી જોઈએ એના કરતાં ઓછી હોય તો કહેવાય એને સ્ટન્ટિંગ. સ્ટન્ટેડ છે બાળક, થોડું હાઇટમાં ઓછું છે. અને વેસ્ટિંગ, વેસ્ટિંગ એટલે શું કે એની ઉંમર હાઇટ પ્રમાણે જે છે એનું વજન ઓછું હોય. કે ભાઈ બાળકની હાઇટ ધારો કે માનો કે 100 સેન્ટીમીટર હોય તો અમુક કિલો એનું વજન હોવું જોઈએ, પણ બાળક ઊંચું થઈ ગયું હોય પણ શરીરથી એનું વજન ના હોય તો એ બેનો જ્યારે રેશિયો કાઢવામાં આવે તેને વેસ્ટિંગ કહેવાય. તો સ્ટન્ટેડ હોય છે, વેસ્ટેડ હોય છે 50% બાળકો. એટલે દર 100 બાળકોમાંથી 50 બાળકો એવા છે કે જે લોકો પોતે જાતે ફૂલ કેપેસિટીથી પરફોર્મ નથી કરી શકતા. હવે એના માટે ગવર્મેન્ટે શું કર્યું? તો ગવર્મેન્ટે પોષણ અભિયાન લોન્ચ કર્યું છે, બરાબર છે. એનો ગોલ શું છે? પહેલા ગોલ જાણી લઈએ કે 2022 સુધી 6 વર્ષ સુધીના જેટલા બાળકો છે એનું સ્ટન્ટિંગનું પ્રમાણ જે અત્યારે 38% છે એનાથી ઘટાડીને જે છે 25% કરવું, બરાબર. બીજું કે દર વર્ષે 2% એમાં ઘટાડો કરતા જવું. એ જ રીતે વેસ્ટિંગમાં બી છે, દર વર્ષે 2% હાલમાં જેટલા બાળકો છે દર વર્ષે 2% ઘટાડો થાય. લો બર્થ વેટમાં 2% ઘટાડો થાય. એનિમિયામાં જે ફિમેલ હોય છે અને મેલમાં પણ હોય છે તો એવા જે બાળકો અને બાળકીઓ છે તો કિશોરો જે છે એમના એનિમિયામાં ઘટાડો થાય દર વર્ષે 2%. એ જોવું, પોષણ અભિયાને સારું કામ કર્યું છે એવું રાઇટર કહે છે. કેમ સારું કામ કર્યું? કારણ કે એની દેખરેખ સીધી પીએમ સીએમ એટલે કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને જિલ્લા લેવલે કલેક્ટર ધ્યાન રાખતા હોય છે. તો જ્યારે આટલી હાયર ઓથોરિટી ધ્યાન રાખતી હોય તો એ પ્રોગ્રામ સારો ચાલે. હવે જે છે 2018 આ વસ્તુ લોન્ચ થઈ હતી પોષણ અભિયાન, એને 1000 દિવસ પૂરા થયા. તો હવે જે છે ફરી જોવું જોઈએ કે ભાઈ 1000 દિવસમાં શું કામ કર્યું, ખાસ કરીને કોરોના પછી એની જે છે ઇમ્પોર્ટન્સ વધી જાય છે. કેમ કોરોના પછી ઇમ્પોર્ટન્સ વધી જાય છે? કારણ કે કોરોનાને કારણે જે કુપોષણને દૂર કરવા માટે જે સરકારની યોજનાઓ હતી, જેમ કે મિડ ડે મીલ, મધ્યાહ્ન ભોજન યોજના હતી, આઈસીડીએસ, આંગણવાડીમાં જે નાસ્તો આપવામાં આવતો હતો, પીડીએસ સિસ્ટમ દ્વારા એટલે કે રાશન દ્વારા જે છે 5 વર્ષ સુધીના બાળકોને અથવા સગર્ભા બહેનોને અથવા જે બાળકો જેને ફીડિંગ ચાલતું હોય એવી માતાઓને જે છે ગવર્મેન્ટ તરફ જે આપવામાં આવતું હતું એ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ કોરોનાને કારણે ડિસ્ટર્બ થઈ છે.
અને બીજો જોબ લોસ થયો છે એને લીધે પોષણનો ઉપયોગ પ્રોબ્લેમ ઉભો થાય, ઘરમાં કોઈની જે છે એના પપ્પાની નોકરી જો જતરી હોય તો બાળકના જે છે પોષણ ઉપર અસર થશે. તો કહેવાનો મતલબ કે કોરોના બાદ જે છે આ વસ્તુ વધશે, તો હવે જે છે ખરું પોષણ અભિયાનનું કામ ચાલુ થાય છે અને ગવર્મેન્ટે જે હવે ઇન્ટેન્સફુલી એના પર કામ કરીને એક્સેસિવ અને એગ્રેસિવ કામ કરીને જે છે કુપોષણને જેટલું બને એટલું જલ્દી દૂર કરવું પડશે. એના માટે રાઇટર શું કહે છે કે આ જે સ્કીમ છે એ તો ફરી ચાલુ કરવાની જ છે ગવર્મેન્ટે, બરાબર. એના જોડે જોડે સ્લમ એરિયામાં જે છે બાળકોને શોધીને એમને જમવાનું પૂરું પાડવામાં આવે. માઇગ્રેન્ટ જે હોય છે, જે લોકો કામ કરવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાંથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા હોય છે, એ કોઈ સ્કૂલ આંગણવાડીમાં નોંધાયેલા નથી હોતા, તો એવા લોકો જ્યાં રહેતા હોય ત્યાં એ લોકોને જે જઈને આ જે ડેઇલી ન્યુટ્રિશન આપવામાં આવે, ટ્રાઇબલ એરિયા ઉપર ફોકસ કરવામાં આવે. વુમન જે જગ્યાએ ખબર હોય કે ભાઈ આ એરિયામાં જે છે એનિમિક મહિલાઓ વધારે છે અથવા પ્રેગ્નન્ટ મહિલા છે, તો એને પર કેલ્શિયમ આયનની ગોળી અને ટાઈમ ટુ ટાઈમ પહોંચે, તો આવા જે છે અમુક નવા ઇનિશિયેટિવ ગવર્મેન્ટે કરવા જોઈએ, તો જે છે આપણે કુપોષણથી નિજાત મેળવી શકીશું. બાકી જે છે સૌથી વધારે કુપોષિત બાળકો અત્યારે ભારતમાં છે, જે ખૂબ સારી વાત ના કહેવાય. તો આજના લેક્ચરમાં આટલું જ, ફરી મળીશું ત્યાં સુધી. થેન્ક યુ. જય હિન્દ.